નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલમાં તમારા દરેકે દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ બ્રિજ કોર્સ જ્ઞાન સેતુ ધોરણ 7 છે, વિષય ગુજરાતી અને કદમ નંબર 4 છે. એટલે કે કદમ નંબર 4નું જે સંપૂર્ણ અને સચોટ માહિતી જે છે એ માહિતી જવાબ સાથે સમજ આપણે આ વિડીયોમાં જોવાના છીએ. તો વિડીયો પૂરેપૂરો જોજો. શરૂઆત કરીએ આપણે કદમ નંબર 4 ધોરણ 7 ગુજરાતી બ્રિજ કોર્સ જ્ઞાન સેતુ. કદમ 4 જોઈએ તો નીચે આપેલા ચિત્રમાં રંગો પૂરો અને ચિત્ર વિશે 5 વાક્યો લખવાના છે. અહીંયા એક ચિત્ર આપેલું છે જે સૈનિકનું છે, એની સૈનિક પાછળ થોડા પર્વત દેખાય છે, એને આર્મીનો એટલે કે સૈનિકનો યુનિફોર્મ પહેરે છે, હાથમાં બંદૂક છે, માથામાં ટોપી છે. તો જોઈએ આપણે એના થોડા વાક્યો લખીએ કે આ ચિત્ર સૈનિકનું છે. તો આ ચિત્ર સૈનિકનું છે, તેના હાથમાં એક બંદૂક છે, સૈનિક દેશની રક્ષા કરે છે, સૈનિકે પગમાં બૂટ પહેર્યા છે, સૈનિકે માથા પર ટોપી પહેરી છે, સૈનિક ગમે તેવી પરિસ્થિતિમાં પાછા પડતા નથી. એટલે આ રીતે આપણે વાક્યો લખી શકીએ. બીજો પ્રશ્ન જોઈએ, રવિશંકર મહારાજના ગુણ બતાવતા વાક્યો 5માંથી શોધીને લખવાના છે. ઉદાહરણ આપ્યું છે, જો આપણે ઉદાહરણ આપ્યું છે કે બાળપણથી જ એમનો સ્વભાવ સાહસિક અને નિડર હતો. તો જે બીજા વાક્યો લખીએ, પહેલો દીન દુખિયાની સેવા કરવી, કોઈપણ કાર્યમાં નાનપ ન અનુભવી, નરી નિર્ભયતાથી મૂર્તિ હતા. શું કહેવાય, નરી નિર્ભયતાની મૂર્તિ હતા, સાદું અને સાહસિક જીવન જીવવું એ એમના ગુણો હતા. આગળ પ્રશ્ન 3, પ્રશ્ન ઉત્તર લખવાના છે. એમાં પહેલો છે, મહારાજમાં બાળપણથી કામ પ્રત્યે કયા ગુણો જોવા મળતા હતા? તો રવિશંકર મહારાજ કોઈપણ કામ કરવામાં નાનપ ન અનુભવતા અને જે કામ હાથમાં લે તેને પૂરું કરીને જ રહેતા. બીજો પ્રશ્ન, ગાંધીજીના પરિચયમાં આવ્યા પછી મહારાજના જીવનમાં શું પરિવર્તન આવ્યું? તો ગાંધીજીના પરિચયમાં આવ્યા પછી મહારાજ રાષ્ટ્રીય કાર્યની અંદર જોડાઈ ગયા. સાદાથી રહેવું અને સાદાથી જીવવું એ તેમનો જીવન મંત્ર બની ગયો. પ્રશ્ન 3 જોઈએ, રવિશંકર મહારાજે કઈ આપત્તિ વખતે કયા કયા કાર્યો કર્યા? તો મહારાજ પૂર જેવી કુદરતી આપત્તિઓ, દુષ્કાળ જેવી આપત્તિઓ કે રોગચાળા જેવી આપત્તિઓમાં લોકોની મદદે દોડી જતા હતા. આગળ જોઈએ, મહારાજ લોકોને કઈ કઈ રીતે મદદ બનતા હતા? તો મહારાજ પૂર જેવી આપત્તિઓ વખતે લોકોને ઊંચાઈવાળી જગ્યાએ લઈ જતા, કોલેરા જેવા રોગચાળામાં લોકોને દવાખાને મદદ થતા, દુષ્કાળ જેવી આપત્તિ વખતે લોકોને કૂવા અને બોરિંગ કરવામાં મદદરૂપ થતા હતા. જોઈએ આગળ, પ્રશ્ન 4, એકમને આધારે રવિશંકર મહારાજ વિશે 7-8 વાક્યો લખવાના છે. તો જોઈએ આપણે વાક્ય જોઈએ. તો પહેલું છે, રવિશંકર મહારાજનો જન્મ ખેડા જિલ્લાના રઢુ ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ શિવરામભાઈ હતું, તેમની માતાનું નામ નાથીબા હતું. નાનપણથી જ ચાવીને ખાવાના ગુણ તેમના માતા પાસેથી એમને મળ્યા હતા. આગળ જોઈએ, મહારાજ કોઈપણ કામ કરવામાં નાનપ ન અનુભવતા હતા. મહારાજ બાળપણથી સાહસિક અને નિડર હતા. મહારાજ લોકોને આપત્તિઓમાં મદદરૂપ થતા હતા અને મહારાજ મુખ સેવક તરીકે જાણીતા હતા. પ્રશ્ન 5, નીચેના વાક્યોને અનુરૂપ રૂઢિપ્રયોગ કૌંસમાંથી શોધી લખવાના છે. કયા કયા રૂઢિપ્રયોગ છે? તો જોઈએ, આપણે તમારી સમક્ષ આપ્યા છે, પાછી પાણી ન કરવી, પગરણ માંડવા, માથે ઉપાડી લેવું, હાથમાં રેડી દેવો, દિલ દ્રવી ઉઠવું અને દિલ દઈને. તો જોઈએ, શરૂઆત કરીએ આપણે. નંબર 1, હેતવી દરેક કામ પૂરેપૂરી લગ્નથી કરે એટલે કે દિલ દઈને. બીજું, દિયા ખૂબ ઉત્સાહ અને ધગસથી રંગોળી દોરે એટલે કે આત્મા રેડી દેવો. પાર્થે હમણાં જ ચિત્ર દોરવાની શરૂઆત કરી એટલે કે પગરણ માંડ્યા શરૂઆત કરવી. ચોથું, થાકી જવા છતાં મિતાસ ગિરના જડવામાં પાછો ન હટેવો એટલે કે પાછી પાણી ન કરવી. 5, પ્રિન્સી વિજ્ઞાનનું મોડેલ બનાવવાની જવાબદારી લીધી એટલે કે માથે ઉપાડી લેવો. અને 6, મિત્ર ન મળતા રાકેશને ખૂબ દુઃખ થયું એટલે કે દિલ દ્રવી ઉઠવું. આ રીતે આપણે લખી શકીએ. હવે પ્રશ્ન નંબર 7 જોઈએ, આ એકમમાંથી તમને ગમતા કોઈ પણ 5 શબ્દો લખો અને આ શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવવાના છે. તો 5 શબ્દ લખીએ. પહેલાં બિરુદ, મુખસેવક, નિર્ભય, સ્વયંસેવક અને મહિમાવંતુ. તો હવે લખીએ જો ક્રમમાં ગોઠવેલા. તો પહેલાં આવશે નિર્ભય, બીજો આવશે બિરુદ, ત્રીજો આવશે મહિમાવંતુ, ચોથો આવશે મુખસેવક અને 5મો આવશે સ્વયંસેવક. પ્રશ્ન 8 જોઈએ,
નીચે ઉદાહરણમાં આપેલા શબ્દો વાંચો અને સમજો, આવા બીજા શબ્દો લખવાના છે. તો ઉદાહરણ શું આપ્યું છે? ગામડે ગામડે અને અલગ અલગ. તો જોઈએ, કાચો પોચો, આજુબાજુ, દોડાડોડ, સેરીએ સેરીએ, ગામે ગામ, રમતા રમતા, ખાતા પીતા અને મારા મારી. આજે આપણે લખી છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આજે એકમ નંબર ચાર છે, એકમ કદમ નંબર ચાર છે, કદમ નંબર ચારનો વિડીયો આપણે સંપૂર્ણપણે પૂરો કરીએ છીએ. જો આ તમને વિડીયો ગમે હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો, અને છેલ્લે ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી, અને આવા અવનવા વિડીયો જોવા માટે ચેનલને ફરજિયાત સબસ્ક્રાઈબ કરી લેજો.